जमीन मापणी संदर्भे खेडूत कम दलाल पासे रूपया 9 लाख नी लांच स्वीकारवाना केसमां सूरत एसीबीए सुडाना जमीन मापणी दफ्तरना इन्चार्ज निरीक्षक नायब मामलतदार सहित 4 लोकोने झड़पी पाड्या छे। एसीबी द्वारा बंने अधिकारीओना घरे गतरोज सर्च ऑपरेशन पण कर्युं हतुं। सूरत एसीबी ना जणाव्या अनुसार वेसू खाते आवेली विवादित जमीन नी मापणी अंगे खेडूत कम दलाल पासे थी पूणाना नायब मामलतदार जशमीन बोधरा अने सूडाना जमीन दफ्तरना इन्चार्ज रितेश राजपरा द्वारा रूपया 18 लाख नी लांच मांगवामां आवी हती, जे एडवांस पेटे 9 लाख अने बादमां बाकीना 9 लाख आपवा जणाव्युं हतुं। वेसूना बंने भाईओ वच्चे जमीन विवादने लई पोताना जमीननी मापणी करावा माटे फरियादीए बंने अधिकारीओनो संपर्क कर्यो हतो, परंतु कोई गैरकायदेसर काम न होवा छतां बंने अधिकारीओ द्वारा फरियादीना तरफणमां जमीन मापणी करवा अंगे लांच मांगी हती, જ્યાં ફરિયાદી દ્વારા સુરત એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એસીબીએ લાંચિયા કર્મચારીઓને ઝડપી પાડવા છટકાનું આયોજન કર્યું હતું। નાનપુરા જજીસ બંગલોઝ નજીક એસીબીએ છટકું ગોઠવી બંને અધિકારીઓ વતી લાંચ લેવા આવેલ 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા। લાંચની રકમ લેતા પહેલા બંને અધિકારીઓએ ટેલિફોનિક વાતચીત કરી ત્યાં આવેલા વ્યક્તિઓને રૂપિયા આપી દેવા ફરિયાદીને જણાવ્યું હતું, જે અધિકારીઓ વતી લાંચ લેતા એસીબીએ બંને ખાનગી વ્યક્તિઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। જ્યારે લાંચ કેસના બંને સરકારી અધિકારીઓ પણ તેઓની ઓફિસથી ધરપકડ કરી બંનેના ઘરે સર્ચ ઓપરેશન એસીબી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જે હાલ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। સુરત સિટી એસીબી પોલીસ સ્ટેશનમાં એક જાગૃત ફરિયાદી આવી અને એમણે ફરિયાદ જાહેર કરેલી હતી કે એમની એક સુરત શહેર વિસ્તારના વેસુ વિસ્તારમાં જે છે એમાં એક એમની જમીન આવેલી છે અને એ જમીન બાબતે એમના રેવન્યુ વિભાગમાં અને પોલીસ વિભાગમાં અલગ અલગ પ્રકરણો ચાલુ છે અને એ પ્રકરણો બાબતે અને એ જે તકરાર ચાલે છે એ બાબતે એમને જમીનની એમની જે જમીનની માપણી કરાવવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલી હતી, એટલે આ ફરિયાદીને ખાનગી વ્યક્તિ ડોલરભાઈ ચકલાસિયા કરી અને એમનો સંપર્ક થયેલો હતો અને ડોલરભાઈ ચકલાસિયાએ ફરિયાદીને એવી વાત કરેલી હતી કે મારી જમીન દફતર વિભાગમાં એક અધિકારી સાથે ઓળખાણ છે તો જમીનની માપણી તમારી હું કરાવી આપીશ પણ એમાં તમારે વ્યવહાર કરવો પડશે, એટલે ડોલરભાઈ ચકલાસિયા જોડે આ ફરિયાદીને વાતચીત થઈ। એ પછી ડોલરભાઈ ચકલાસિયાએ નાયબ મામલતદાર જે આ કેસના આરોપી નંબર 2 જે છે જસ્મીનભાઈ બોગરા નાયબ મામલતદાર એમની ઓળખાણ કરાવી, એટલે એમણે પણ જસ્મીનભાઈ બોગરાએ પણ આ બાબતે પ્રાથમિક ચર્ચા કરી અને એમણે એવું કહ્યું કે વ્યવહાર કરવો પડશે અને જમીન દફતર વિભાગમાં એક અધિકારી છે પરિચિત છે એમને આપણે મળવું પડશે, એટલે ફરિયાદીએ પૂછ્યું કે કયા અધિકારી છે તો એમણે કહ્યું કે રાજપરા સાહેબ છે એમને આપણે મળવું પડશે, તો એના પછી આ ફરિયાદીને લઈ અને જસ્મીનભાઈ બોગરા જે આરોપી નંબર 2 ડેપ્યુટી મામલતદાર છે એ આરોપી નંબર 1 રિતેશભાઈ રાજપરાની ઓફિસમાં ગયા। રિતેશભાઈ રાજપરા એ જમીન દફતર વિભાગમાં હક ચોકસી અધિકારી તરીકે ફરજ બજાવે છે અને એમને એડિશનલ ચાર્જ ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડના નો પણ વધારાનો ચાર્જ ધરાવે છે, તો ત્યાં એમની ઓફિસમાં પણ આ જમીન માપણી બાબતે ચર્ચા થઈ, હેતુલક્ષી વાતચીત થઈ અને એમાં 18 લાખ જે લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવેલું અને એના એમાં એ પણ પછી નક્કી કરવામાં આવેલું રાજપરા જે આરોપી નંબર 1 છે એમને એવું કહ્યું કે વધુ વિગત તમે આ જસ્મીનભાઈ સાથે ચર્ચા કરી લો, અને એના પછી જસ્મીનભાઈ પાસે ફરિયાદીએ ચર્ચા કરી અને એમાં એ મુજબ છેલ્લે 18 લાખ નક્કી કરવામાં આવ્યા લાંચ પેટે લાંચની રકમ, અને એ 18 લાખ પૈકી 50% રકમ એટલે 9 લાખ કામ પૂરું થયા કામના પહેલાં એડવાન્સમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું અને કામ પૂરું થયા પછી બાકીની જે 9 લાખની જે બાકીની રકમ હશે એ પછી આપવામાં એવું નક્કી કરવામાં આવ્યું। એ આધારે સુરત સિટી એસીબીની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈના નેતૃત્વ હેઠળ એક ટ્રેપનું આયોજન કર્યું। ટ્રેપના આયોજન દરમિયાન આરોપી નંબર 3, આરોપી નંબર 2 અને આરોપી નંબર 1 એ ત્રણેય સાથે તો ફરિયાદીનો સંપર્ક હતો, પણ ટ્રેપના આયોજન દરમિયાન આરોપી નંબર 2 એવું કહ્યું કે આરોપી નંબર 4 એટલે કે રાજુભાઈ સેલડિયા એમણે પૈસા આપી દેવાનું જણાવ્યું અને જ્યાં ફરિયાદી અને અમારી એસીબીની ટીમ જ્યાં ટ્રેપનું આયોજન જે ગુનાનું જે સ્થળ છે ત્યાં ગઈ એમાં એ જગ્યાએ આરોપી નંબર 3 અને 4 એટલે ડોલરભાઈ ચકલાસિયા અને રાજુભાઈ સેલડિયા એ બંને લાંચની રકમ લેવા માટે આવ્યા અને એમને લાંચની રકમ સ્વીકારી એ રેડ હેન્ડેડ બંને પકડાવી ગયા। પછી અમારી એસીબીની ટીમ જે છે એ બંને બીજા આરોપી નંબર 1 અને આરોપી નંબર 2 ને પણ તપાસના કામે લઈ આવી અને ચારેય આરોપીઓ વિરુદ્ધમાં સુરત સિટી એસીબી પોલીસ સ્ટેશનમાં
તો પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનમાં કરી રહેલ છે. હાલમાં ચારે આરોપીઓ અમે ડિટેન કરેલા છે, એમની કોરોના રિપોર્ટ માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે અને કોરોના રિપોર્ટ જે પ્રમાણે આવે નેગેટિવ કે પોઝિટિવ એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું. કેમેરામેન આશીષ ફળદુ સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.